वडोदरा शहेरनी सयाजीगंज बैठक पर आ वखते भाजप अने कोंग्रेस वच्चे खराखरीनो जंग खेलाई रह्यो छे। भाजपनो गढ़ एवी आ बैठक पर कोंग्रेसे कोर्पोरेशनमां नेता विपक्ष अमीबेन रावतने मैदानमां उतार्या छे, तो भाजपे शहेरना मेयर केव रोकड़ियाने टिकिट आपी छे। भाजपना जितेन्द्र सुखड़िया सयाजीगंजथी सतत चार टर्म सुधी जीत्या छे, जो कि आ वखते भाजपे नवा उम्मीदवार पर पसंदगी उतारी छे। कोर्पोरेशननी चूंटणीमां जीतीने सक्रिय राजकारणमां प्रवेशेला केव रोकड़िया सामे कोंग्रेसनो अनुभवी चेहरो छे, जेओ शहेरना मुद्दा जोर शोरथी उपाड़ता रहे छे। सयाजीगंज आम तो भाजपनो गढ़ छे, पण अहीं आ वखते जंग बे चेहरा वच्चे पण खेलाई रह्यो छे। कोंग्रेसनी साथे अमीबेन रावतनी पण परीक्षा छे, तेमणे विधानसभामां पोतानी जीतनो विश्वास छे, तो सामे सामे केओ रोकड़िया पण पोतानी जीतनो दावो करे छे। મેયર્સ વર્સિસ વિપક્ષની લડાઈ જ નથી, કારણ કે વિપક્ષે પોતાનું સ્થાન એ કોર્પોરેશનમાં જનતાએ દેખાડી દીધું છે, એમને વિપક્ષના નેતાનું પદ પણ મળ્યું નથી, ત્યારે સ્વાભાવિક રૂપે મેયર વર્સિસ વિપક્ષ નહીં, વિચારધારાની ને પાર્ટીની લડાઈ છે। જે વિચારધારા એક બાજુ વિકાસલક્ષી વિચારધારા છે, એક બાજુ વિકાસને અવરોધતી વિચારધારા છે। લોકોએ પોતાની મન અને પોતાની પસંદગી બનાવી લીધી છે। ભારતીય જનતા પાર્ટી જંગી મતોથી જીતી રહી છે। 25 વર્ષથી લડત આપી રહી છું, મારી લડત સમગ્ર દેશ શહેરે જોઈલી છે, અને મારી લડત બરોડાના પ્રાણ પ્રશ્નો માટે, બરોડાના હિત માટે હોય છે, બરોડાના વિકાસ માટે હોય છે। અનેક જગ્યાએ મેયર સામે અમે રજૂઆતો કરી છે, કેવુરભાઈ સામે અનેક જગ્યાએ બેકફૂટ પર જવું પડ્યું છે, અને અનેક નિર્ણયમાં પીછેહઠ બી કરવી પડી છે, ત્યારે હું શહેરના સારા માટે જે બીજી રજૂઆતો કરતી આવી છું, નાગરિકોને ખબર છે, મને વિશ્વાસ છે કે મને ફરી મારી વડોદરા શહેરના વિકાસ માટે અને આગળ લઈ જવા માટે મારે સહકાર આપશે। 2012 સુધી સયાજીગંજ વડોદરા શહેરની સૌથી મોટી બેઠક હતી, જો કે નવા સીમાંકન બાદ બેઠકનો અમુક વિસ્તાર છૂટો પડ્યો અને તેમાંથી અકોટા બેઠક અસ્તિત્વમાં આવી। આ બેઠકનું મહત્વ એટલા માટે છે કે તેના વિસ્તારોમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ફતેગંજ લાલ ચર્ચ, એલેમ્બિક કંપની, રેલવે સ્ટેશન, ગુરવા જીઆઈડીસી, ગેરી અને સયાજી બાગ જેવા જાણીતા વિસ્તારો આવે છે। આ બેઠકના સામાજિક સમીકરણો જોઈએ તો 3 લાખ મતદારોમાં ઉત્તર ભારતીય પાટીદારો અને મુસ્લિમ મતદારોની મોટી સંખ્યા છે, જો કે ઓબીસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે। અહીંના જાતિગત સમીકરણો ભાજપને ફરતા આવ્યા છે, તેનું પરિણામ છે કે 1995થી અત્યાર સુધી ભાજપે સતત 5 વખત આ બેઠક જીતી છે। 2017માં અમીબેનના પતિ નરેન્દ્ર રાવત સયાજીગંજથી કોંગ્રેસના ઉમેદવાર હતા, જો કે તેઓ ભાજપના જીતેન્દ્ર સુખડિયા સામે 59,000 મતથી હાર્યા હતા। હવે જોવું એ રહેશે કે અમીબેન રાવત કોંગ્રેસને જીત અપાવે છે કે પછી ભાજપ પોતાનો ગઢ જાળવી રાખે છે। બ્યુરો રિપોર્ટ, ધી મીડિયા।